તો મિત્રો, ગઈકાલે કહ્યા મુજબ જે બહોળું સર્ક્યુલેશન રચાયું હતું તેમાં એક સૌરાષ્ટ્રના કાંઠે લો પ્રેશર હવે બની ગયું છે અને આજે સવારે 11 વાગ્યાની જે સ્થિતિ હતી તે મુજબ સેટેલાઇટના વાદળોની સ્થિતિ મુજબ અત્યારે જોઈએ તો 11 વાગ્યે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા ઉપર સમુદ્રમાં અરબ સાગરમાં સ્થિત હતીને આવતી 24 કલાક આ વિસ્તારોમાં જ રહી શકે છે. અને આજની વાત કરીએ તે પહેલાં ગઈકાલની થોડીક વાત કરી લઈએ તો ગઈકાલે આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. રાજ્યના 219 તાલુકામાં ટોટલ વરસાદ નોંધાયો છે, જેમાં 19 તાલુકામાં 4 ઇંચથી 10 ઇંચ અને 51 તાલુકામાં 1 થી 4 ઇંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અને આજે 15 જુલાઈ શુક્રવારે પણ વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે. તો તેની વાત કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ સૌથી પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, આજે 15 જુલાઈએ સૌથી વધુ અસર રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહી શકે છે. જે સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠે છે અને અત્યારે ધીમે ધીમે ઉત્તર દિશામાં આગળ વધી રહી છે અને આવતી 24 કલાકમાં જે કચ્છનો અખાત લાગુ જે કાંઠો છે તેની બાજુમાં આવી જશે. તેની અસરથી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, અમરેલી જિલ્લાના, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના, પોરબંદર જિલ્લાના અને દ્વારકા જિલ્લાના અને તેની સાથે કચ્છના કાંઠા વિસ્તારોમાં આવતીકાલે સવાર સુધીમાં હળવો, મધ્યમ, ભારે અને અમુક સ્થળે 5 થી 10 ઇંચ સુધીનો અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. અને દક્ષિણ ગુજરાતના પણ કાંઠા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. સામાન્ય ઘટાડો દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં હવે થઈ શકે, પરંતુ મધ્યમથી ભારે વરસાદને એકાદ બે સ્થળે હજુ અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય. પૂર્વ મધ્ય ગુજરાતમાં ગઈકાલ કરતાં થોડોક ઘટાડો થઈ શકે, પરંતુ મધ્ય ગુજરાતના જે આણંદ, વડોદરા આસપાસના વિસ્તારો છે ત્યાં અને અમદાવાદ સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડી શકે. સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા, ભારે ઝાપટાં અને અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય. ઉત્તર સૌરાષ્ટ્ર અને તેને લાગુ મધ્ય ગુજરાતમાં હળવા, ભારે ઝાપટાં અને એકાદ બે સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં રાત્રે ભારે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે અને અમુક સ્થળે મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય. કચ્છના જે કાંઠા વિસ્તારો છે તે સિવાયના અંદરના વિસ્તારોમાં હળવા, મધ્યમ, ભારે ઝાપટાં પડવાની શક્યતા ગણી શકાય. તો મિત્રો, આ હતી આવતીકાલે સવાર સુધીની આગાહી. સિસ્ટમના લોકેશન ઉપર વરસાદનો આધાર રહેશે તો તેની પણ ખાસ અપડેટ આપશું. વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.